હેલો એવરી વન વાય બી કોમ સેમેસ્ટર ટુ સબ્જેક્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટી ટુ યુનિટ ટુ એટલે કે વર્કિંગ વિથ ટેબલ્સ કે જેની અંદર આજે આપણે પોઈન્ટ જોઈશું ક્રિએટ ટેબલ એટલે કે અહીંયા આપણને બતાવેલું છે એ રીતના આપણે ત્રણ અલગ અલગ રીતના પર્ટીક્યુલર ટેબલ બનાવી શકીએ અને ટેબલ એટલે શું એ આપણે પાછલા વિડીયોમાં જોઈ ચૂક્યા છે કે કલેક્શન ઓફ મોર ધેન વન રોઝ એન્ડ કોલમ ધેટ ઇઝ નોન એઝ ટેબલ એક કરતાં વધારે રો અને કોલમના સંયોજનને ટેબલ કહેવામાં આવે છે તો અહીંયા આપણને ત્રણ રસ્તા આપેલા છે ત્રણ અલગ અલગ રીતના આપણે ટેબલ બનાવી શકીએ છીએ ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ એટલે કે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને આપણે ટેબલ બનાવી શકીએ છીએ ક્રિએટ ટેબલ બાય યુઝિંગ વિઝાર્ડ એટલે કે વિઝાડની મદદથી પણ આપણે ટેબલ બનાવી શકીએ છે અને ક્રિએટ ટેબલ બાય એન્ટરિંગ ડેટા એટલે કે ડાયરેક્ટ ડેટાને એન્ટર કરીને પણ આપણે ટેબલ બનાવી શકીએ છીએ ક્રિએટિંગ એ ટેબલ એક વખત ડેટાબેઝ બની જાય એટલે કે આપણે એક વખત ડેટાબેઝ બનાવી લઈએ બાદમાં તેમાં જરૂરિયાત મુજબ જુદા જુદા ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરી શકાય જ અને આપણે ડેટાબેઝ એટલે શું એ જોયું કે ડેટાબેઝની અંદર એક કરતાં વધારે ઓબ્જેક્ટ હશે અથવા આપણે એવું કહી શકીએ કે એક ડેટાબેઝની અંદર એક કરતાં વધારે ટેબલ્સ હશે એટલે ડેટાબેઝ ઇઝ નથિંગ બટ કલેક્શન ઓફ મોર ધેન વન ઓબ્જેક્ટ ઓર કલેક્શન ઓફ મોર ધેન વન ટેબલ ટેબલ ક્રિએટ કરવા માટે ડાબી બાજુ રહેલ ટેબલ નામના ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીં ટેબલ ક્રિએટ કરવા માટેના આપણને ત્રણ અલગ અલગ રસ્તા આપેલા છે જેમાંથી પહેલો રસ્તો છે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ કે ડિઝાઇન વ્યૂમાં આપણે ટેબલ બનાવવાનું છે જ્યારે આપણે ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ બનાવશું તો અહીંયા આપણને જે સ્ક્રીનશોટ આપેલો છે એ પ્રમાણે આપણી પાસે ત્રણ કોલમ હશે પેલી જે કોલમ છે એની અંદર ફિલ્ડનું નામ આપવાનું છે બીજી જે કોલમ છે એમાં પર્ટિક્યુલર ફિલ્ડના માટે આપણે કયા પ્રકારનો ડેટા એ ફિલ્ડમાં સેવ કરવા માગીએ છીએ સ્ટોર કરવા માંગીએ છીએ એ ડેટા ટાઈપ આપવાની છે અને જે ત્રીજી કોલમ છે ડિસ્ક્રિપ્શનવાળી એ ઓપ્શનલ છે એટલે કે એમાં આપણે ડેટા ફરજિયાત ફિલઅપ કરવો મેન્ડેટરી નથી અહીંયા આપણને જે સ્ક્રીનશોટ આપેલો છે એની અંદર આપણે અલગ અલગ ફિલ્ડના નામ આપેલા છે જેમ કે ઈ નંબર એ આપણું ફિલ્ડ છે કે એમ્પ્લોયનો નંબર અને એની ડેટા ટાઈપ આપણે આપેલી છે ઓટો નંબર એટલે કે ઓટોમેટિક એની અંદર નંબર્સ છે સિરિયલ નંબર આવવા માંડશે આપણે એમાં ડેટા એન્ટર કરવાની જરૂર પડશે નહીં નેમ નામનું જે ફિલ્ડ છે એની આપણે ડેટા ટાઈપ આપી છે ટેક્સ્ટ શા માટે તો કે કોઈપણ વ્યક્તિનું નામ છે એ હંમેશા ટેક્સ ટેક્સેબલ હશે ડીઓ એટલે કે ડેટ ઓફ બર્થ જેની ડેટા ટાઈપ આપણે આપેલી છે ડેટ અને ટાઈમ એટલે કે ડેટ ઓફ બર્થ છે એ હંમેશા તારીખ પ્રકારનો ડેટા હોય એની અંદર એટલે આપણે એમાં ડેટ એન્ડ ટાઈમ ડેટા ટાઈપ આપેલી છે મેરિડ કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ છે એ કાં તો મેરિડ હશે અથવા મેરિડ નહીં હશે તો એમાં આપણે કાં તો હા અથવા ના આવો ડેટા આપવાના છે એટલા માટે આપણે એમાં બિલિયન ડેટા ટાઈપ આપી છે એટલે કે યસ ઓર નો બેઝિક એની સેલેરી જે સેલેરી નંબરમાં હોય એટલે આપણે એમાં ટાઈપ આપી છે નંબર એને કેટલું ડીએ મળે છે એ પણ નંબરમાં હોય એમાં પણ આપણે આપેલી છે ડેટા ટાઈપ નંબર આઈટેક્સ એ નંબરમાં છે ગ્રોસ પે નંબર નેટ પે નંબર એનો ફોટો કોઈ પણ તમારે બાઇનરી ઓબ્જેક્ટ સ્ટોર કરવા હોય ફોટોગ્રાફ્સ મીડિયા સ્ટોર કરવા હોય તો એના માટેની ડેટા ટાઈપ આપણે જોઈ ગયા પાછલા એક ચેપ્ટરમાં ઓઇલી ઓબ્જેક્ટ અને રીમાર્ક્સ એટલે કે રિમાર્ક્સમાં આપણે ઘણા બધા કેરેક્ટર સ્ટોર કરી શકીએ એના માટે આ ફિલ્ડ રાખ્યું છે અને આપણને ખ્યાલ છે ટેક્સ્ટની અંદર આપણે બસો પંચાવન અક્ષર જ સ્ટોર કરી શકીએ તો આપણે બહુ વધારે પડતું લખાણ છે એ સેવ કરવું હોય રિમાર્ક્સમાં એટલા માટે પ્રોપર્ટી પણ આપી છે પણ આપણે એની ચર્ચા નહીં કરશું આ ઓપ્શન સિલેક્ટ કરતા ઉપર દર્શાવ્યા મુજબની એક વિન્ડો મળશે એટલે કે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે ઉપર જે સ્ક્રીનશોટ આપેલો છે એ પ્રકારની તમને એક વિન્ડો જોવા મળશે જેમાં ફિલ્ડ નેમ ડેટા ટાઈપ અને ડિસ્ક્રિપ્શનની એન્ટ્રી યુઝર દ્વારા કરવામાં આવેલી હશે ઉપર દર્શાવેલ ફિગરમાં જોઈ શકાય છે કે જુદા જુદા ફિલ્ડના નામ અને તેના પ્રકાર એટલે કે એની ડેટા ટાઈપ એમ્પ્લોયનો રેકોર્ડ સ્ટોર કરવા માટે આપેલ છે એટલે કે દરેક ફિલ્ડની મદદથી આપણે એક પર્ટિક્યુલર એક એમ્પ્લોયીનો ડેટા સ્ટોર કરશું અને આ જે આપણને માહિતી દેખાય છે કેટલા ફિલ્ડ છે કયા ફિલ્ડની કઈ ડેટા ટાઇપ છે આ જે વસ્તુ આપણને દેખાય છે એને આપણે ટેબલ સ્ટ્રકચર કહી શકીએ બીજી રીત છે ટેબલ બનાવવા માટેની જેનું નામ છે ક્રિએટ ટાઈપ સ્ટોરી ક્રિએટ ટેબલ બાય યુઝિંગ વિઝાર્ડ એટલે કે વિઝાર્ડની મદદથી આપણે ટેબલ બનાવવાનું છે આ ઓપ્શન સિલેક્ટ કરતાં ટેબલ વિઝાર્ડ ઓપ્સ વિન્ડો ખુલશે અહીં આપણને અલગ અલગ પ્રકારના ઘણા રેડીમેડ એટલે કે તૈયાર ટેબલ તેમાં રહેલ અનુરૂપ ફિલ્ડ સાથે ઉપલબ્ધ હશે એટલે કે આની અંદર આપણને તૈયાર ટેબલ એ લોકોએ બનાવીને જ આપેલા હશે અને એમાં ઘણા બધા ફિલ્ડ પણ એ લોકોએ ઉમેરેલા હશે અને એની ડેટા ડેટાટેક પણ આ જ લોકોએ એમએસ સક્સેસવાળા લોકોએ સ્ટોર કરેલી હશે યુઝર પોતાની જરૂરિયાત મુજબ ટેબલ સિલેક્ટ કરી લેશે અને બાજુમાં સેમ્પલ ફિલ્ડનું લિસ્ટ જોવા મળશે કે પર્ટિક્યુલર ટેબલ આપણે સિલેક્ટ કર્યું હોય તો એમાં કેટલા ફિલ્ડ છે એ પણ એનું લિસ્ટ જોવા મળશે જેમાંથી જરૂરિયાત મુજબના કે પછી બધા જે ફિલ્ડ લઈ શકે છે એટલે કે એને જરૂરિયાત પ્રમાણે જો બધા ફિલ્ડ જોતા હોય તો બધા ફિલ્ડ પણ ઉમેરી શકે છે અને એને અમુક ફિલ્ડ ના જોતા હોય અથવા એક્સ્ટ્રા ફિલ્ડ ઉમેરવા હોય તો એક્સ્ટ્રા ફિલ્ડ પણ ઉમેરી શકે છે જો ફિલ્ડનું નામ ચેન્જ કરવું હોય તો પણ એમાં ફિલ્ડનું નામ પણ ચેન્જ થઈ શકે છે અહીંયા આપણને નીચે સ્ક્રીનશોટ બતાવેલો છે ટેબલનો ફિલ્ડની પસંદગી કરી વિઝાડના સ્ટેપને નેક્સ્ટ બટન દ્વારા અનુસરતા અંતે ટેબલ ઓટોમેટિક તૈયાર થઈ જશે આ રીતે ટેબલને ટેબલ સ્ટ્રક્ચર નક્કી થયા બાદ ડેટા એન્ટ્રી થઈ શકે છે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તમે સ્ક્રીનશોટમાં જોઈ શકો છો મેઇલિંગ લિસ્ટ કોન્ટેક કસ્ટમર્સ એમ્પ્લોય પ્રોડક્ટ ઓર્ડર આવા ઘણા બધા ટેબલ આપણને તૈયાર જ આપેલા છે હવે ફોર એક્ઝામ્પલ આપણે એમ્પ્લોઈઝ નામનું ટેબલ છે એ સિલેક્ટ કર્યું તો એની અંદર જેટલા ફિલ્ડ આવે છે એ સેમ્પલ ફિલ્ડ નામના સ સેન્ટરની કોલમમાં દેખાય છે આપણને ઘણા બધા ફિલ્ડ એમાં તૈયાર આપે છે આપણે જે ફિલ્ડ બધા ફિલ્ડ જોતા હોય તો ત્યાં બે ગ્રેટર ધેન દેખાય છે ત્યાં ક્લિક કરતાં બધા ફિલ્ડ મળશે અને જો તમારે ચોઇસેબલ એટલે કે તમારે મનપસંદ પ્રમાણે તમારી પસંદગી મુજબના ફિલ્ડ જોતા હોય તો એકવાર ગ્રેટર ગ્રેટરધેન છે અહીંયા ક્લિક કરવાનું અને લાસ્ટમાં નેક્સ્ટ કરતાં ઓટોમેટિક આપણું ટેબલ ક્રિએટ થઈ જશે અહીંયા આપણને બિઝનેસ રિલેટેડ પણ ટેબલ આપે છે અને પર્સનલ રિલેટેડ પણ ટેબલ આપે છે ત્રીજો રસ્તો જોવા જઈએ ક્રિએટ ટેબલ બાય એન્ટરિંગ ડેટા આની અંદર આપણે ટેબલમાં ડાયરેક્ટ ડેટા એન્ટર કરવાના રહેશે અહીંયા તમને સ્ક્રીનશોટ આપેલો છે કે જેમાં ફિલ્ડ વન ટુ થ્રી ફોર એમ ઘણા બધા ફિલ્ડ હશે અને આપણે એમાં ડાયરેક્ટ ટેબલમાં ડેટા એન્ટર કરી દેશું ફોર એક્ઝામ્પલ અહીંયા ટ્રિપલ વન ફિલ્ડ ટુમાં રાકેશ ફિલ્ડ થ્રીમાં ચૌદ માર્ચ ઓગણીસો ને પંચ્યાસી અને ફિલ્ડ ફોરમાં સાત હજાર આવી રીતના આપણે ડેટા એન્ટર કરેલા છે પર્ટીક્યુલર ચાર એમ્પ્લોયના આટલું કર્યા પછી આ ઓપ્શન સિલેક્ટ કરતાં યુઝરના ઉપર દર્શાવેલ પ્રથમ ફિગરમાં દર્શાવ્યા મુજબનું ટેબલ આપવામાં આવશે એટલે કે આપણે એમાં ડેટા એન્ટર કરી દઈએ એટલે આપણને અહીંયા જે સ્ક્રીનમાં દેખાય છે એ રીતના આપણો ડેટા સ્ટોર થઈ ગયો હશે જેમાં ફિલ્ડ્સના નામ ફિલ્ડ વન ફિલ્ડ ટુ આવી રીતના હશે એટલે કે પહેલાં ફિલ્ડનું નામ ફિલ્ડ વન ફિલ્ડ ટુ એન્ડ સો ઓન યુઝરે દરેક ફિલ્ડને ડાયરેક્ટ ડેટા એન્ટ્રી કરી શકે છે એટલે કે અહીંયા ડાયરેક્ટ આપણે ડેટા એન્ટર કરી રહ્યા છે ફિલ્ડના નામ જ આપણે નક્કી કરેલા નથી ફિલ્ડનો પ્રકાર એટલે કે ફિલ્ડની ડેટા ટાઈપ યુઝરે દાખલ કરેલા ડેટાને અનુરૂપ સેટ કરવામાં આવશે એટલે કે ફિલ્ડની અંદર તમે જે પ્રકારનો ડેટા એન્ટર કરશો એ પ્રમાણે એ ફિલ્ડની ડેટા ટાઈપ ઓટોમેટિક સેટ થઈ જશે બાદમાં દરેક ફિલ્ડના નામ આપવા માટે ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફિલ્ડના નામ ઉપર આપણે રાઇટ ક્લિક કરવાની રહેશે એટલે કે ફિલ્ડ વન ટુ થ્રી ફોર આ રીતના છે તો હવે એ આપણને રેગ્યુલર ફિલ્ડના નામ કહેવાશે નહીં ફોર એક્ઝામ્પલ આપણે પર્ટિક્યુલર ફિલ્ડનું નામ બદલાવવું છે તો તમારે જે ફિલ્ડનું નામ બદલાવવું એની ઉપર રાઇટ ક્લિક કરવાની ફોર એક્ઝામ્પલ આપણે ફિલ્ડ ફોરનું નામ બદલાવવાનું છે તો ફિલ્ડ ફોર ઉપર રાઇટ ક્લિક કરવાની એટલે કન્ટેક્સ્ટ મેનુ ઓપન થશે અને એમાં રીનેમ કોલમ નામનો ઓપ્શન છે લાસ્ટ વન આ રીનેમ કોલમ ઉપર આપણે ક્લિક કરી અને ફિલ્ડનું તમારે જે નવું નામ આપવું હોય એ લખી નાખવાનું એટલે ફિલ્ડ વન ટુ થ્રી એની જગ્યાએ આપણે જે નવા ફિલ્ડના નામ રાખવા હોય એ રાખી શકશું અહીં જોઈ શકાય છે કે કન્ટેક્સ્ટ મેનુ વડે નવા કોલમ ઉમેરી પણ શકાય છે અને કોઈ ચોક્કસ કોલમને ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકાય છે એટલે કે પર્ટિક્યુલર કોલમને તમારે ડિલીટ કરવી છે તો આપણે એ ફિલ્ડ ઉપર રાઈટ ક્લિક કરશું અને ત્યાં લખેલું છે ડિલીટ કોલમ સેકન્ડ લાસ્ટ ઓપ્શન છેલ્લેથી બીજો ઓપ્શન ત્યાં ક્લિક કરી અને ડિલીટ કોલમ કરશું તો પર્ટિક્યુલર કોલમ છે ડિલીટ થઈ જશે અને જો નવી કોલમ ઇન્સર્ટ કરવી હોય તો છેલ્લેથી જો ચોથો ઓપ્શન છે ઇન્સર્ટ કોલમ ત્યાં ક્લિક કરીને નવી કોલમ આપણે એડ પણ કરી શકીએ છીએ